समाचार मिली रहा है। नरेन्द्र मोदी श्रीकृष्ण की जेम अधर्म सामे लड़ा है तेव वजुभाई वाला कहू है। वजुभाई वाला पीएम नरेन्द्र मोदी की सरखामणी श्रीकृष्ण साथ कर दीधी है। पीएम अधर्म भ्रष्टाचार और परिवारवाद की सामे वजुभाई वाला निवेदन सामे आव्यु छे। राजकोट में कर्नाटक पूर्व राज्यपाल वजुभाई वाला महत्व निवेदन सामे आव्यु छे। तेमणे वडाप्रधान नरेन्द्र मोदी ने श्रीकृष्ण साथ सरखाव्या छे ने तेमणे कह्युं छे के नरेन्द्र मोदी श्रीकृष्ण की जेम अधर्म साथ सामे लड़ी रहा छे। भ्रष्टाचार परिवारवाद तेमज अधर्म सामे लड़ी रहा छे वडाप्रधान नरेन्द्र मोदी आवुं कहेवुं छे वजुभाई वाला। मोदी जे काही वात करे छे ई भारतीय संस्कृति ने सबळ बनावा माटेनी वात छे। 15मी ऑगस्टे एमने कह्युं के आ देशनी अंदर थी भ्रष्टाचार नाबूद थवो जोईए। शिशुपाल हत्या करी थी, पुत्री ने हत्या करी थी, एने समस्त समाज ने जे लोको दुराचारी हता एनी पण हत्या करी थी। એટલે સગાવાદ ને નાબૂદ કરી, ભ્રષ્ટાચાર નાબૂદ કરી, સ્ત્રી શક્તિ નું સશક્તિકરણ થાય એ ભાવના ની જે વાત કરી છે એ ભાવના ભારતીય સંસ્કૃતિ ના મૂળમાં છે। સુવંદતા ચેતન આપણી સાથે જોડાઈ ગયા છે। ચેતન, હાલમાં જે નિવેદન સામે આવ્યું છે તે નિવેદન ને લોકો કઈ રીતે જોઈ રહ્યા છે, લોકોમાં શું ચહલપહલ છે, ખાસ રાજકીય બાબત ને લઈને જો વાત કરીએ તો? જો એક તો વિવાદ ની વાત છે કે વજુભાઈ વાળા છે તેનું નિવેદન, પેલું જે ધર્મ ને લઈને નિવેદન છે કે ભગવાન કૃષ્ણ ની સાથે નરેન્દ્ર મોદી ને સરખાવવામાં આવ્યા છે તેને લઈને ક્યાંક ચર્ચાનો વિષય બન્યો છે। રાજકારણમાં સૌથી મોટો પ્રચારનો વિષય પણ બની શકે છે। કોંગ્રેસ અને આમ આદમી પણ આ વાતને લઈને ક્યાંક વિરોધ પ્રદર્શન કરી શકે છે। 182 સીટ જીતવાની વાત કરી છે, ધર્મ ની વાતને લઈને જે સીટો જીતવાની વાત વજુભાઈ વાળાએ કરી છે, અને જે વાત કરવામાં આવી તેની અંદર ધર્મ ને લઈને ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ઉત્સવ ના સમયમાં જ જો આવી ચર્ચાઓ કરવામાં આવતી હોય છે તો ક્યાંક આવનારી જે 2022 ની ચૂંટણી છે તેમાં પણ ક્યાંક માઠી અસર પડી શકે તે પ્રકારનું નિવેદન વજુભાઈ વાળાનું અત્યારે સામે આવ્યું છે। જી, આભાર। રાજકોટમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાનું નિવેદન સામે આવ્યું છે, વિવાદાસ્પદ નિવેદન કહી શકાય ને, રાજકીય ચહલપહલ પણ જોવા મળશે। નરેન્દ્ર મોદી શ્રી કૃષ્ણ સાથે તેમની સરખામણી કરી છે। કઈ સવાલ નથી, પ્રજા અત્યારે જાણે છે ક્યાં પક્ષે ક્યાં ક્યાં કામ કર્યા છે અને ક્યાં પક્ષે ક્યાં ક્યાં કામ કરી રહ્યા છે। ભારતીય જનતા પક્ષ હંમેશા દેશની અંદર ધર્મ સંસ્કૃતિનું રક્ષણ કરી અને પ્રજાના સુખાકારી માટે થઈને કોઈ પણ જાતના ભ્રષ્ટાચાર વગર લોકાર્થે લોકના હિતાર્થે કામ કરે છે, એ કામ કરતા રહે છે। અરે ત્રીજો આવે, ચોથો આવે, પાંચમો આવે, ગમે એ આવે, કોઈનો વારો આવવાનો નથી।